હેલો ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આપણે પ્રકરણ 5માં આગળ વધીએ. તો આજે આપણે અવલોકન કરવાનું છે. કયું અવલોકન? તો આજનો આપણો પહેલો ટોપિક છે કેટલા બધા બીચ. હવે કેટલા બધા એટલે એક નહીં, એકથી વધારે. તો ચાલો આપણે તેનું અવલોકન કરીએ. અવલોકન આ રીતે કરવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે નામ, એટલે કે જે બીજનું આપણે અવલોકન કરીશું તેનું નામ, તેનો આકાર, તો એનો આકાર કેવો છે, તેનું કદ કેવું છે, તેનો રંગ કેવો છે અને તેનો દેખાવ કેવો છે. તો આજે આપણે આ અવલોકન કરીશું. તો તમારા ઘરમાં, રસોડામાં જો આ બધા પદાર્થ હોય તો તમે પણ એ અવલોકન કરજો. હું તો અહીં બતાવવાની જ છું. તો ચાલો સૌથી પહેલાં આપણે મગ વિશે જોઈએ. તો મગ કેવા લાગે, તેનો આકાર કેવો હોય છે? હા, તો ચાલો આપણે તેનો આકાર બનાવી દઈએ. તો જુઓ, આ રહ્યા મગ. તમે પકડો જોઈએ મગ. હા, પકડો ને. તો તેનો આકાર આ રીતનો છે. હા છે. તો આગળ જોઈએ, એનું કદ કેવું છે? તો તમે વિચારો કે આ મગ છે, છે ને? હવે એનું કદ કેવું દેખાય છે તમને? મોટું લાગે છે? નહીં, તેનું કદ નાનું છે. તો આપણે કદમાં લખીશું નાનું. હવે તેનો રંગ કેવો છે? હા, લીલો. ત્યાર પછી છે એનો દેખાવ. તો હવે આપણે એને અડીને જોઈએ તો આપણને કેવું લાગે છે? ખડબચરું લાગે છે. તો હા, લીસું. તો આપણે લખી શકીએ છીએ લીસું. તો આ રીતે આપણે બીજા પદાર્થનું અવલોકન કરીશું. તો હવે પછી આપણે ચણા વિશે જોઈએ. તો મારા હાથમાં ચણા છે. તમે જોઈ શકો છો ચણાનું બીજ, દેખાય છે? હા. તો ચાલો આપણે તેનું અવલોકન કરીએ. સૌથી પહેલાં આપણે તેનો આકાર દોરી દઈએ. આ રીતનો છે ને આકાર? હા. હવે તેનું કદ જોઈએ તો મગ કરતાં કેવું છે? હા, મોટું. તેનો રંગ જુઓ તો, હા, કેવો છે? બદામી. અને તેને પકડીએ એટલે કે અડીને જોઈએ તો શું લાગે છે આપણને? લીસું લાગે છે? નહીં, ખડબચરું લાગે છે. ત્યાર પછી આપણે જોઈએ તો જીરું. તો ચાલો આપણે જીરું જોઈએ. તો જુઓ, હવે તમને તો અહીંથી જીરું દેખાશે નહીં, પણ તમે તમારા ઘરે હોય તો તમે પકડીને જોઈ જુઓ. આપણે તેનું અવલોકન કરીએ. તો તેનો સૌથી પહેલાં આકાર જોઈએ. આ રીતનો છે ને આકાર? ત્યાર પછી તેનું કદ નાનું છે. એનો રંગ કેવો છે? હા, ઘેરો બદામી. અને તેનો દેખાવ? હા, આપણે જોઈએ તો કેવું લાગે છે? ખડબચડું. બરાબર ને? તો હવે આપણે જોઈએ વરિયારી વિશે. હવે જીરું અને વરિયારી બંને સરખા દેખાય છે, દેખાય છે ને? પણ તેનો રંગ અલગ છે. તો ચાલો, તમારા ઘરે વરિયારી હોય તો તમે પકડી જુઓ અને આપણે તેનું અવલોકન કરીએ. તો આપણે વરિયારી વિશે જોઈએ. તો વરિયારીનો આકાર અને જીરુંનો આકાર સરખો જ છે, એટલે આ સરખા દોરી શકાય. ત્યાર પછી તેનું કદ જોઈએ તો કેવું હોય? નાનું. તેનો રંગ કેવો હોય? હા, લીલો. અને તેનો દેખાવ? ખડબચડો. ત્યાર પછી હજી આપણે એક અવલોકન કરીશું. તો એ કયું છે? રાય. તો આ છે રાય. તો રાયનો આકાર કેવો હોય છે? હા, નાનો નાનો ગોળ. હવે તેનું કદ કેવું હોય? આ બધા કરતા રાય કેવી દેખાય? સૌથી નાની દેખાય. તેનો રંગ? હા, કથ્થઈ. અને તેનો દેખાવ કેવું લાગે? રાય પકડીએ તો હાથમાં લીસું લાગે ને? આપણે લખી શકીએ લીસું. તો આ રીતે આપણે
આ બીજનો પરિચય લીધો અને તેનું અવલોકન આપણે કર્યું. હા, આના સિવાય પણ ઘણા બીજા બીજ હોય છે. જો તમારા ઘરે હોય તો તેનું અવલોકન તમે વધારે પણ કરી શકો છો. તો સમજ પડી ગઈ ને આમાં? તો આ કોષ્ટક તમે જોઈ રહ્યા છો. હવે આના પરથી આપણે બીજા પ્રશ્નોની વાત કરી લઈએ. તો આપણો પહેલો પ્રશ્ન એવો છે કે આ બધામાંથી સૌથી નાનું બીજ કયું છે? હા, કયું છે? રાઈ. તો રાઈ સૌથી નાનું બીજ છે. ત્યાર પછી જોઈએ તો કયા બે બીજ મોટે ભાગે સરખા દેખાય છે? હા, વરિયારી અને જીરું. આ બંને બીજ સરખા હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, કોનો દેખાવ એક સરખો છે? તો તમે જુઓ, ખરબચડું ખરબચડું ખરબચડું, તો ચણા, જીરું અને વરિયારી, તો એનો દેખાવ આપણે જોઈએ તો કેવો લાગ્યો? ખરબચડું. અને લીસો દેખાવ કોનો હતો? હા, મગ અને રાઈ. તો આ રીતે આપણે ઘણા બધા બીજનું અવલોકન કરી શકીએ છીએ. તમારા ઘરમાં જો કંઈ હોય તો તમે પણ આ બધા બીજનું અવલોકન કરજો. તો ચાલો હવે આપણે આગળના ટોપિક વિશે વાત કરીએ. તો આપણો આગળનો ટોપિક છે વેલક્રો. હવે આ તમે શબ્દ સાંભળો છો? હા, વેલક્રો એટલે તમે કદાચ જોયું તો હશે, પણ તમને એ શબ્દ સાંભળ્યો ન હશે. ક્યાં જોયું હશે એ કહું? હા, તો તમારી સેન્ડલ હોય ને, હા, તો એ સેન્ડલમાં પણ વેલક્રો હોય છે. જોવો છે તમારે? તો જુઓ, અહીં મારી પાસે એક સેન્ડલ છે. હવે એનું આપણે જોઈએ કે એમાં વેલક્રો શબ્દ ક્યાં આવે છે. તો તમે જોઈ શકો છો, તો આપણી સેન્ડલ હોય ત્યાં તમે અહીં જે પટ્ટી ચોંટાડવાની આવે છે ને, હા, તો આને આપણે આ રીતે ચોંટાડીએ છીએ. તો હવે આપણે તેને ઉખેડી પણ શકીએ છીએ અને ચોંટાડી પણ શકીએ છીએ, બરાબર ને? તો જુઓ, આપણે તેને ઉખેડીએ છીએ. થઈ ગયું? તો આ જે છે એને કહેવાય વેલક્રો. તો ચાલો વેલક્રો વિશે આપણે વધારે માહિતી મેળવીએ. અને આ વેલક્રો સ્વિટ્ઝર્લેન્ડમાં ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તેનો પણ આપણે પરિચય લઈએ. તો ચાલો આપણે તેનો વિડીયો જોઈએ. આ ઘટના ઈસવીસન 1948ની છે. એક દિવસ જ્યોર્જ મેસ્ટ્રલ તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા. ત્યારે તેમણે જોયું કે તેમના અને કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોંટેલી હતી. તે એક પ્રકારના બીજ હતા. તેમણે તે બીજ લઈ બીજે ચોંટાડ્યું. તે ચોંટી ગયું. તે ખૂબ આશ્ચર્ય પામ્યા. ઝડપથી સૂક્ષ્મદર્શક યંત્ર કાઢીને બીજનું અવલોકન કરવા લાગ્યા. બીજ ઉપર નાના નાના હૂક હતા, જેની મદદથી તે કપડાં પર સહેલાઈથી ચોંટી જતા હતા. આ જાણીને મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો, વેલક્રો બનાવવાનો. વેલક્રો પટ્ટી એકબીજા સાથે સરળતાથી ચોંટી જાય છે. જ્યારે તેને ખોલીએ છીએ ત્યારે ચર ચર એવો અવાજ આવે છે. તમે કપડાં, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં આનો ઉપયોગ થતો જોયો હશે. પ્રકૃતિમાંથી પ્રેરણા લેવાની કેવી અદ્ભુત ઘટના. તો આપણે વેલક્રો વિશે તો ઘણી બધી માહિતી લઈ લીધી. હવે આપણે થોડું આગળ વધીએ. તો આગળ આપણે સૌથી પહેલા થોડા ચિત્રો જોઈએ. તો તમે અહીં ખિસકોલીનું ચિત્ર જોઈ રહ્યા છો. ખિસકોલી પાસે એક બીજ છે. તો ખિસકોલી શું કરે છે એ ખબર છે? ખિસકોલી એ બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અને આ રીતે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ફૂટે છે. આ રીતે બીજનો ફેલાવો થાય છે. તો ખિસકોલી તેમાં મદદ કરે છે. ત્યાર પછી આપણે બીજું ચિત્ર જોઈએ. તો બીજા ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે એક પક્ષી છે, તેની પાસે પણ બીજ છે. તો એ બીજ પણ એ પક્ષી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને તે રીતે બીજનો ફેલાવો કરે છે. તો તમે ત્રીજા ચિત્રમાં જોઈ રહ્યા છો કે એક નાળિયેરીનું ઝાડ છે. તો તમે જુઓ, નાળિયેરીના બીજ એટલે કે નાળિયેરીનું બીજ કયું હોય?
હા, તમને ખબર હોય તો નાળિયેરી પણ નાના નાના બીજ હોય છે, નાળિયેરના હોય છે ને. હા, તો મોટે ભાગે નાળિયેરી આપણે જોઈએ ને તો દરિયા કિનારે વધારે જોવા મળે છે. હવે દરિયા કિનારે એ નાળિયેરી હોય અને એના બીજ એ પાણીમાં પડે છે અને એ પાણીના પ્રવાહની સાથે એ બીજ એ પાણી સાથે દૂર સુધી જાય છે. તેથી જ બધા દરિયા કિનારે નાળિયેરીના ઝાડ જોવા મળે છે. તો આ રીતે નાળિયેરી પણ મદદ કરે છે બીજ ફેલાવવા માટે. આ ત્રણ ચિત્રો પરથી આપણે બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તેનો પરિચય લઈએ. હવે એ ત્રણ ચિત્રો તો જોયા, પણ એ સિવાય બીજા પણ ઘણા બીજ છે કે જેનો અલગ અલગ રીતે ફેલાવો થતો જોવા મળે છે. તો તમે અહીં સોયાબીનનું ચિત્ર જુઓ. સોયાબીન વિશે તમને ખબર છે? એ સોયાબીનની જે સિંગ હોય છે ને એ ફાટે છે અને તેમાંથી બીજ દૂર સુધી ફેલાય છે. અને હા, જ્યારે સોયાબીન ફાટે છે ને ત્યારે તેનો અવાજ પણ આવે છે. અને હા, મેં તો નથી સાંભળ્યો અવાજ, પણ તમારા ઘરે કે તમારા ગામ ખેતરમાં જો સોયાબીન હોય તો તમે આનો અનુભવ કરી લેજો, તેની સિંગ ફાટવાનો અવાજ આપણને આવશે. તો આ રીતે સોયાબીનના બીજ પણ ફેલાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઘણીવાર તમે જોયું હોય તો કૂવા કે દિવાલની ફાટમાં પીપળા કે વડનું ઝાડ નીકળી આવે છે. તો એ ક્યાંથી આવ્યું? કેવી રીતે આવે ત્યાં? ત્યાં સુધી બીજ કઈ રીતે જઈ શકે? તો ચાલો આપણે એનો પણ પરિચય લઈએ. તો તમને ખબર હોય તો પક્ષીઓ, ખાસ કરીને ચકલી અથવા કબૂતર, તો એઓ શું કરે છે કે દિવાલની બખોલમાં કે કૂવાની બખોલમાં પોતાનો માળો બનાવે છે અને આ પક્ષીઓ બીજ ખાય છે, બરાબર ને? તો મોટે ભાગે વડ, પીપળા આ બધા વૃક્ષોના પક્ષીઓ બીજ ખાતા હોય છે. એ બીજ તેના શરીરમાં જાય છે અને ત્યારબાદ મળ દ્વારા અથવા તેમના અઘાર એના દ્વારા એ બીજ ત્યાં ફૂટી નીકળે છે. તેથી આપણે દિવાલ કે કૂવાની બખોલમાં વડ કે પીપળાના બીજ ઉગેલા જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કે ઘણીવાર તમને એવો વિચાર આવ્યો છે કે જો આ બીજ ફેલાય જ નહીં તો શું થાય? તો તમે વિચારો કે આ બીજ એક જ જગ્યાએ ઉગે ને અને ત્યાં જ તે વનસ્પતિ થાય છે, આપણને એ વનસ્પતિ બીજી જગ્યાએ જોવા મળતી નથી. ત્યાર પછી આપણે બીજના ફેલાવા માટેના પરિબળો વિશે જોઈએ. તો બીજના ફેલાવા માટેના પરિબળો વિશે જોઈએ તો સૌથી પહેલાં આપણે જોયું હતું હવા, જોયું હતું ને? તો ચાલો આપણે તેનો પણ વિચાર કરી લઈએ. તો હવે આપણે બીજના ફેલાવા માટેના પરિબળો વિશે જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો સૌથી પહેલાં છે હવા. તો આના વિશે તો આપણે માહિતી લઈ લીધી કે હવા દ્વારા બીજ ફેલાય છે, કારણ કે ઘણા એવા બીજ હોય છે કે જે હલકા હોય છે અને તે હવા અથવા પવનની સાથે ખેંચાઈ જાય છે, તેને કારણે પણ બીજનો ફેલાવો થાય છે. ત્યાર પછી જોઈએ તો પાણી. તો મેં તમને ઉદાહરણ આપ્યું કે નારિયેરી, તો નારિયેરીનું બીજ પાણી સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ત્યાર પછી કીટકો. કીટકોમાં ઘણા ભમડા હોય છે, પતંગિયા હોય છે, તો તેઓ પણ બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને આ રીતે તેઓ પણ બીજના ફેલાવાના પરિબળ તરીકે ગણાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો પક્ષીઓ. તો પક્ષીઓ પણ તે બીજ ખાય છે અને તેના અઘાર અથવા મળ દ્વારા તે બીજ બહાર આવીને ત્યાં ફૂટી નીકળે છે. અને પ્રાણીઓ વિશે પણ આપણે જોયું હતું કે પ્રાણીઓની રુવાતી સાથે ઘણા બીજ ચોંટી જાય છે અને તેને કારણે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ ફેલાય છે. તો આ રીતે આપણે બીજ ફેલાવાના પરિબળો વિશે જોઈ લીધું. અરે આ શું છે? આ તો આપણો ડબ્બો છે. ચાલો આજનું આપણું અવલોકન કરી લઈએ ને. તો સૌથી પહેલાં આપણે જાદુ કરીએ. ખુલજા સિમ સિમ. અરે છી 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 છી, આ શું? આ બ્રેડ તો કેટલું ગંદુ દેખાય છે, તમને દેખાય છે?
ચાલો અવલોકન તો કરવું પડશે ને આપણે. તો સૌથી પહેલાં આપણે તેને અડીને જોઈએ. તો અડીને જોઈએ આપણે આને. તો આ તો કડક લાગે છે, એની કિનારી પણ કડક છે અને તેની અંદરથી પણ એ કડક થઈ ગયું છે, દેખાય છે ને. હવે શું કરીએ? હા, આપણે એને સૂંઘીને તો જોવું જ પડશે. તો ચાલો સૂંઘી લો. અરે રે રે, આ તો ભેજવાળી સુગંધ આવે છે, કે ભીનું હોય ને એવું લાગે છે. હવે આપણે તેને બિલોરી કાચની મદદથી જોઈએ. તો તમે જોઈ શકો છો, તમે જુઓ, વચ્ચે વચ્ચે જોઈ શકીએ છીએ, કેવો લીલા રંગની ફૂગ લાગી ગઈ છે, દેખાય છે ને. હા, તો બિલોરી કાચની મદદથી જોઈએ તો આપણને લીલા રંગની ફૂગ લાગેલી દેખાય છે. હવે આપણે તેનો રંગ જોઈએ. તો રંગ જોયો આપણે, કયા રંગનું દેખાયું? હા, લીલા રંગનું દેખાયું, દેખાય છે ને. તમારું બ્રેથ પણ આવું થઈ ગયું? હા, ચાલો હવે આપણે તેને ફરીથી મૂકી દઈએ અને ફરીથી આપણે તેનું અવલોકન કરીશું. તો તમારી સમક્ષ એક કોષ્ટક રજૂ થયું છે. તો તેમાં આપણે અવલોકન પ્રમાણે બધી જ માહિતી લખી છે. તો આ માહિતી તમારે તમારી પર્યાવરણની ટેક્સ્ટબુકમાં લખવાની છે. તો હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.